बुलेटिन में आग बात करिए तो राज्यभर वर्षे वरसाद मन मूकीने वरस्यो छे, त्यारे वरसादना कारणे जंगल विस्तारनी वनराईओ पण सोळी कड़ाए खीली छे। डांग जिल्लामां वहेता धोधना आह्लादक दृश्यो प्रवासीओ माटे आकर्षणनुं केन्द्र बन्या छे। प्रकृतिनुं सौंदर्य माणवा लोको दूर दूरथी अहीं आवता होय छे। डांग पहाड़ी विस्तारमां आवेलो आ जिल्लो होवाथी विविध धोध आकर्षणनुं केन्द्र बन्या छे। तंत्रए पण प्रवासन स्थळ तरीके डांग जिल्लाने आगवी ओळख आपवा माटे कोई कसर बाकी नथी राखी। अहीं शनिवार અને રવિવાર દરમિયાન સહેલાણીઓ મોટી સંખ્યામાં ઉમટી પડતા હોય છે। અમાસામાં બહુ સારો વરસાદ હોય છે એટલે અમે લોકો અહીંયા જોવા માટે આવ્યા છીએ। સાપુતારા ફર્યા, ગિરાધોધ જોયો ડાંગ જિલ્લાનો, અને હવે અહીંયા આગળ બોટનિકલ ગાર્ડન જોઈ રહ્યા છીએ। એવા બહુ સારા એવા પ્લાન્ટ છે, અમે ઘણા બધા પ્લાન્ટ પરચેસ બી કર્યા અને આનું વેધર એકદમ મસ્ત થોડે કલાકે ખીલી ઉઠ્યું છે। અન્ય પ્રવાસીઓને શું કહેશો? અન્ય પ્રવાસીઓને અમે એવું કહેવા માંગીએ છીએ કે એકવાર તો તમે ડાંગ જિલ્લાની મુલાકાત લો જાય, ચોમાસામાં તો જરૂર આવવું જોઈએ। ડાંગ જિલ્લાનું સાપુતારા હોય કે પછી ગિરાધોધ હોય કે પછી બોટનિકલ ગાર્ડન, આ તમામ સ્થાનો સહેલાણીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા છે। સામાન્ય દિવસોમાં પણ ડાંગ જિલ્લામાં પ્રવાસીઓનો ધસારો રહેતો હોય છે, ત્યારે પહાડી વિસ્તારમાં સહેલાણીઓને સમસ્યા ન થાય તે માટે વિવિધ સુવિધાઓ પણ વિકસાવવામાં આવી છે। પોલીસ તંત્ર દ્વારા પણ સતત અહીં પહેરો રાખીને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેને લઈને પણ કામગીરી કરવામાં આવી રહી છે। ગુજરાતનું અમદાવાદ હોય કે ગાંધીનગર કે પછી સૌરાષ્ટ્ર સાથે ભારત દેશના ખૂણે ખૂણે ડાંગ જિલ્લો અને ખાસ કરીને સાપુતારા લોકોના મુખ્ય પ્રવાસન માટે પ્રાથમિક સ્થળ બની ગયું છે। આ વરસાદના કારણે સ્પેશિયલ અમે લોકો વેકેશન હતું 3 દિવસ, જેથી અહીંયા આગળ ફરવા માટે આવ્યા છે। સાપુતારાથી અમે રિટર્નમાં આવતા હતા તો અહીંયા પ્રકૃતિ જોઈ અને જે વરસાદના કારણે પ્રકૃતિ સોળે કરાય ખીલી ઉઠી છે અને અહીંયા અલગ અલગ બધા પ્લાન્ટ્સ પણ ઘણા બધા છે જે સુંદરતામાં ખૂબ જ વધારો કરે છે। એટલે હું મારા ફેમિલી સાથે અહીંયા સ્પેશિયલ અહીંયા રોકાયો અને અહીંયા ગાર્ડન જોયું તો ખૂબ જ સારી મજા આવી। બહુ બધા ડિફરન્ટ ડિફરન્ટ પ્લાન્ટ્સ છે, મારા ચિલ્ડ્રનને પણ સારામાં સારું બધું નોલેજ મળ્યું, મારા વાઇફને બી આ જગ્યા ખૂબ જ સારી ગમી છે। તો બધાને રિક્વેસ્ટ કરીશ કે જો અહીંયા તમે ડાંગ જિલ્લામાં આવવાના હોવ તો સ્પેશિયલ બોટાનિકલ ગાર્ડનમાં તમારે આવવું જોઈએ, કારણ કે એનું વેધર એ ખૂબ જ સારું છે જેના કારણે અહીંની સુંદરતામાં ખૂબ જ સારો વધારો આપણને જોવા મળે છે। ડાંગ જિલ્લાની અંદર વઘઈ બોટાનિકલ ગાર્ડન પાસે અમે ફરવા આવ્યા છે, ત્યાં પણ આ બાંબુ હાટ એમાં પણ જોયું, બહુ સરસ લાગે। ડાંગ એ પ્રકૃતિનો જિલ્લો છે, નેચરલ વાતાવરણ છે અને બહુ ખૂબ જ મજા આવે છે ફરવાની। ડાંગ જિલ્લામાં ખરેખર સહેલાણીઓએ ફરવા આવવું જોઈએ, પ્રકૃતિના ખોળાએ અંદર તમે આવો, તમને અદ્ભુત મનને શાંતિ મળશે અને ખૂબ જ આનંદની લાગણી અનુભવ થાય એવું વાતાવરણ છે। ચોમાસાની સિઝન છે અને બહુ જ મજા આવે છે અમને અહીંયા ફરવા।